બનાસકાંઠાના દાંતામાં આભ ફાટ્યું છે. ચાર કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કાંતિભાઈ, શું સ્થિતિ છે વરસાદને લઈને અત્યારે ત્યાં? વરસાદ આ વખતે 2-4 દિવસ પહેલા થયો હતો, પણ આજે જે વરસાદ થયો છે ને એ સારો છે. અને થોડું નુકસાન તો ખરું, પણ એટલું બધું ઠીક છે. સરકારી આરોગ્ય કચેરીમાં જે થયું છે એ તો ક્યાંક ને ક્યાંક સરકારી નિષ્ક્રમના કારણે થયું હશે. બાકી વરસાદ સારો થયો છે ને લોકોમાં પણ અત્યારે આ વરસાદથી ઘણું બધું અમુક નદીઓમાં નીર પણ આવ્યા છે. આ રીતે વરસાદ આપતો રહે તો આવતું વરસ શિયાળો પણ સારો જશે. પણ હજુ જેમ આવે ત્યાં સુધી વાંધો નહીં. આ વિસ્તારી ટાઈપનો છે ને એટલે વાંધો નહીં આવે. નહીં, પણ આ નીચાણવાળા વિસ્તારો કેટલાય જળમગ્ન થઈ ગયા છે. હોસ્પિટલ બાંધ્યા સુધી પાણી પહોંચી ગયા છે. હા, એ તો છે જ. ત્યાં ખાડામાં હોસ્પિટલ છે, ખાડામાં છે બરાબર. એના લીધે પાણી ભરાય છે. વર્ષોથી લોકોની રજૂઆત છે. 2-4 વર્ષ વખત પહેલા પણ પાણી ભરાયેલા હતા, પણ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર ના કામ કરતું તો ભરાય પાણી, તો એનો ભોગ લોકોને ભોગવવો પડે. પણ અત્યારે જે વરસાદ થયો છે સારો છે. નદીઓમાં થોડા નીર બી આવ્યા છે. પણ કાંતિભાઈ, કહેવું સહેલું છે કે આવું તો વારંવાર થાય છે, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પણ તો પડતી હશે. દર વર્ષે થાય છે તો પણ કેમ આવી સ્થિતિ? દર વખતે પડે છે, દર વખતે કહેવામાં આવે છે, પણ વહીવટી તંત્રને ઓખો ના ઉગડે તો શું થાય? તો એ તો ધારાસભ્ય ને કહે તો કોણ કહેશે? સ્થાનિક લોકો તો કહે છે, ધારાસભ્ય પણ કહેવું પડશે ને. હા, હું જ કહું છું ને. હા, હું જાતે જ કહું છું. ગયા વર્ષે બી પાણી ભરવાનું હતું, આ વખતે બી પાણી ભરવાનું છે. અંદર દબી તો જશે નહીં તો પછી આખા વર્ષમાં વહીવટી તંત્રને કામગીરી કરવાનો કોઈ સમય નહીં મળતો હોય? કાંતિભાઈ, મને પ્રશ્ન એ છે. બિલકુલ, પણ અમે પાણીનો નિકાલ કર્યો તો. હા, 1-2 વખત પાણીનો નિકાલ કરી દીધો, પછી એના પછી બીજું કામ કરવું જોઈએ, પણ એ લોકો નથી કર્યું. હજુ તો સીઝનની શરૂઆત છે, આપ શું કરશો? ત્યાંના ધારાસભ્ય છો, લોકોની આ પરેશાનીને દૂર કરવા આપે પણ તો કંઈક કરવું પડશે. લોકોને મુશ્કેલી પડતી નિરાકરણ કરવા માટે મેં 2 વખત પાણીનો નિકાલ કરાવ્યો હતો ત્યાંથી બરાબર. એના પછી પાછું આ વખતે પાણી ભરવાનું છે ને ફરીથી નિકાલ કરવા માટે હું ફરીથી કહીશ. પણ તો સત્તો વહીવટી તંત્રને જાગૃત તો રહેવું તો પડે. વારા ઘરે ધારાસભ્ય રજૂઆત કરતા હોય તો કાયમી જો નિકાલ ના કરે તો સરકારની બેદરકારી તો ખરી જ ને. એટલે કેમ નથી કરતું સ્થાનિક તંત્ર કામ? ધારાસભ્ય રજૂઆત કરે તો પણ નથી થતું? મુશ્કેલી તો એવી નડે જ છે ને. વારા ઘરીએ હું ધારાસભ્ય તરીકે રજૂઆત કરું છું, વહીવટી તંત્ર તેઓને સ્થાનિક સ્ટાફ રજૂઆત કરે તો છતાં કામ ના થાય તેનો અર્થ શું? પછી એ જ તો સમજવું છે. કારણ કે જુઓ, દ્રશ્યો છે, હોસ્પિટલમાં પાણી ભરાય છે, દવાઓનો સ્ટોક બગડી જશે, એમ્બ્યુલન્સ ચાલી નહીં શકે, લોકો પરેશાન થશે. આવી સ્થિતિમાં આપની જનતા પરેશાન થાય છે ને. હા, બિલકુલ બિલકુલ મુશ્કેલી હોય છે. અને હજુ તો પહેલો વરસાદ છે આ. હા, પહેલો વરસાદ છે. તો લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે તમે ફરી વહીવટી તંત્રને રજૂઆત કરો એ ખૂબ જરૂરી બની જાય છે. ધારાસભ્ય આપણી સાથે જોડાયા હતા, જેવું કહી રહ્યા છે કે વારંવારની આ સ્થિતિ છે, તેઓ પણ રજૂઆત કરે છે, પરંતુ સ્થાનિક તંત્ર કંઈ જ કામ કરતું નથી અને દર વર્ષે પાણી ભરાય છે. સલામત રીતે અમે જે 3 સગર્ભા માતાઓ હતી તેમને ટ્રેક્ટર અને એ મારફતે, કારણ કે એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાયેલી હતી એટલે ટ્રેક્ટર મારફતે અમે એમની અન્ય ખાનગી હોસ્પિટલમાં સલામત રીતે શિફ્ટ કર્યા છે. રાતથી વરસાદ ચાલુ છે એટલે સવારે બહાર તો આંગણમાં પાણી આવી ગયું હતું રાતમાં, લેકિન સવારે 7 વાગે પછી હોસ્પિટલની અંદર પાણી આવી ગયું. એટલે જેટલા દર્દી છે અમે ત્યાં કોઈ કોઈ લોકોને પાલનપુર મોકલી દીધું ઓર કોઈને આપણે સિવિલ આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલી દીધું છે ઓર બધા દર્દી અભી હારા છે, કોઈને કોઈ તકલીફ નથી. તો દર્દીઓને રિફર કરવાની પરિસ્થિતિ સર્જાય છે કારણ કે હોસ્પિટલમાં પાણીનો ભારે ભરાવો થઈ ગયો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, હોસ્પિટલની અંદર સુધી વોર્ડ સુધી પાણી પહોંચી ગયા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.